નમસ્કાર મિત્રો, હેલો કાનૂનમાં આપનું સ્વાગત છે. મિત્રો, કાયદા વિષયક આ શ્રેણી અંતર્ગત જુદા જુદા અંકમાં આપણે અલગ અલગ કાયદાની વિવિધ જોગવાઈઓ વિશે વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન મેળવીએ છીએ. સાથે આ એક ફોન ઇન લાઇવ કાર્યક્રમ છે. આજનો જે વિષય હોય એ સંદર્ભે આપના કોઈ પ્રશ્નો કે આપની કોઈ મૂંઝવણો હોય તો આજના કાર્યક્રમમાં ઉપસ્થિત નિષ્ણાતોને ટેલિફોનના માધ્યમથી આપ પૂછી શકો છો. મિત્રો, જ્યારે એક તરફ મહાત્મા ગાંધીજી અને અન્ય મહાનુભાવોને યાદ કરવામાં આવતા હોય ને સાથે આપણો આ કાયદાને લગતો કાર્યક્રમ હોય તો દેશને લગતા કેટલાક પ્રશ્નો મનમાં સ્ફુરે એ સ્વાભાવિક છે. જેમ કે આપણા દેશને જે સ્વતંત્રતા મળી એ કાયદાની દ્રષ્ટિએ જો વિચારીએ તો શું કોઈ ડોક્યુમેન્ટને આધારે મળી, કોઈ લખાણને આધારે મળી કે પછી કોઈ કાયદાને આધારે મળી? જો કાયદેસર રીતે વિચારવામાં આવે તો આપણા દેશનો વહીવટ બ્રિટિશ હકુમતે ક્યારે, કેવી રીતે અને કોને સોંપ્યો? તો વળી હાલના કાયદા કે પછી રાજ્યોનું જે અસ્તિત્વ છે એ કેવી રીતે ઉદ્ભવ્યું? આવી દેશની સ્વતંત્રતા અને કાયદાને સ્પર્શતી રસપ્રદ અને મહત્વની જાણકારી આજના કાર્યક્રમમાં આપણે મેળવીશું. બે એવા મહાનુભાવોને આજે આ કાર્યક્રમમાં અમે આમંત્રણ આપ્યું છે જેમણે આઝાદીના સમયથી દેશની પરિસ્થિતિને જાણી છે અને વર્ષો સુધી કાયદાના ક્ષેત્રમાં પણ આપનું ખૂબ જ મોટું પ્રદાન રહ્યું છે. આપણી સાથે ઉપસ્થિત છે ગુજરાત યુનિવર્સિટીની લો ફેકલ્ટીના પૂર્વ ડીન અને વરિષ્ઠ ધારાશાસ્ત્રી શ્રી વી એચ દીક્ષિત સાહેબ. નમસ્તે દીક્ષિત સાહેબ, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. ઉપરાંત આપણી સાથે ઉપસ્થિત છે વરિષ્ઠ ધારાશાસ્ત્રી શ્રી આર્ય પટેલ સાહેબ. નમસ્તે પટેલ સાહેબ, કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. દીક્ષિત સાહેબ, જો સ્વતંત્રતાને વિચારીએ, આપણા દેશના નાગરિકો કેવી રીતે સ્વતંત્ર થયા એ વાતને વિચારીએ તો જ્યારે સ્વતંત્રતા મળી એની બરાબર પહેલા અને બરાબર પછી એ આખો જે સમય હતો ત્યારે ભૌગોલિક રીતે વિચારવામાં આવે, કાયદાની રીતે વિચારવામાં આવે તો આપણા દેશની શું પરિસ્થિતિ હતી? 1947માં જે આપણને સ્વતંત્રતા મળી એ વખતે બ્રિટિશ હકુમત હેઠળના રાજ્યો રાજ હતું અને દેશી રજવાડાઓ પણ હતા. દેશી રજવાડાઓને પોતપોતાના કાયદાઓ હતા અને બ્રિટિશ સરકારના પોતાના કાયદાઓ હતા. એટલે એ વખતે દેશ બે વિભાગમાં વહેંચાયેલો હતો, દેશી રજવાડાઓ અને બ્રિટિશ સામ્રાજ્ય હેઠળના રાજ્યો, અને એમના કાયદા પ્રમાણે દેશનો વહીવટ કરવામાં આવતો હતો. બ્રિટિશરોએ આપણા દેશ માટે પણ જુદા જુદા કાયદાઓ બનાવ્યા અને એમના જે શાસિત પ્રદેશો હતા બ્રિટિશ સામ્રાજ્યમાં એ કાયદાઓ એમાં લાગુ કરવામાં આવેલા, અને એ કાયદાઓ ઇંગ્લિશ લોના બેઝ ઉપર, ઇંગ્લેન્ડમાં જે કાયદાઓ હતા એના બેઝ ઉપર આપણે ત્યાં પણ આ કાયદાઓ બનાવવામાં આવેલા હતા. અને એ કાયદાઓનો અમલ જ્યારે આપણે સ્વતંત્રતા થયા, સ્વતંત્ર આપણને મળી સ્વતંત્રતા, ત્યારે એ કાયદાઓ પ્રમાણે આપણે વહીવટ ચાલતો હતો અને રાજ્યોમાં પોતપોતાના જે દેશી રજવાડાઓ હતા એ દેશી રજવાડાઓ પોતપોતાના કાયદા પ્રમાણે ન્યાયનું સંચાલન કરતા હતા. એટલે દીક્ષિત સાહેબ, જો ખૂબ જ વિસ્તૃત રીતે વિચારીએ અને કાયદાની વાતને વિચારીએ તો જે બ્રિટિશ હકુમતે અથવા તો જે વિદેશી હકુમતોએ આપણા દેશ પર રાજ કર્યું તો એ શેના આધારે કર્યું? કેવી રીતે એ લોકો પાસે આપણા દેશના કેટલાક ભાગોનો કબજો સોંપ્યો? શરૂઆતમાં જોઈએ તો બ્રિટિશરો અહીંયા માત્ર વેપાર કરવા માટે આવેલા હતા જી, અને ત્યાર પછી એની રાજકીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને જુદા જુદા પ્રદેશો એમણે યુદ્ધ કરીને જીતી લીધા અને એ રીતે બ્રિટિશ હકુમતની સ્થાપના થઈ જી. સૌથી પહેલી બ્રિટિશ હકુમતની સ્થાપના કલકત્તામાં કરવામાં આવી, કે પ્લાસીનું યુદ્ધ જે થયું એ પ્લાસીના યુદ્ધમાં આ બ્રિટિશ સામ્રાજ્યનું અહીંયા સ્થાપના થઈ, ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ સ્થાપના કરી. એ વખતે જે કાયદાઓ હતા એ કાયદાઓ ધર્મ આધારિત કાયદાઓ હતા, કે હિન્દુઓને હિન્દુ શાસ્ત્ર પ્રમાણે અને હિન્દુ જે ધર્મના વડાઓ એમનો ન્યાય આપતા, મુસ્લિમોને મુસ્લિમ કાયદા પ્રમાણે મૌલીઓ એમનો ન્યાય આપતા હતા. એટલે કાયદાની પરિસ્થિતિ આ પ્રકારની શરૂઆતમાં જ્યારે બ્રિટિશ સામ્રાજ્ય અંગ્રેજ સામ્રાજ્યની શરૂઆત થઈ, કારણ કે શરૂઆતમાં ઇસ્ટ ઇન્ડિયા કંપની હતી અને ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ ત્યારે આ રીતે કાયદાનો વહીવટ કરવામાં આવતો હતો. જી જી. પટેલ સાહેબ, જો દેશની જે આખી સત્તા મેળવવાની પ્રક્રિયા છે, જે સ્વતંત્રતા મેળવવાની પ્રક્રિયા છે અને વિદેશી હકુમતોએ જે રાજ કર્યું ત્યારે જે કંઈ પણ કાયદેસર પ્રક્રિયા શરૂ થઈ હશે કે ભાઈ આપણો દેશ સ્વતંત્ર થાય એના માટે લોકજાગૃતિ માટેની ચળવળો તો ઘણી બધી વિસ્તૃત છે અને લોકો જાણે છે, પણ કાયદાની પ્રક્રિયા શું રહી, એટલે એના જે અગાઉના વર્ષો હતા કે સ્વતંત્રતા મળે એના માટે કઈ કઈ પ્રક્રિયા થઈ કાયદાની? 1901 તો ઇસ્ટ ઇન્ડિયા કંપનીના વિસ્તારવાદના કારણે જી, અને
દેશી રાજ્યોની સાથે લડાઈના કારણે 1857માં બળવો થયો. જી, બળવો થયો એટલે સમગ્ર ભારતની પ્રજામાં એક જાગૃતિ આવી. જાગૃતિ આવ્યા બાદ તરત જ બીજા વર્ષે આખી ઈસ્ટ ઇન્ડિયા કંપની બ્રિટન ગવર્મેન્ટે લઈ લીધી. જી, બ્રિટિશ ગવર્મેન્ટે લઈ લીધી અને એ શાસન ધીરે ધીરે આગળ ચાલ્યું. ત્યાર પછી 1858 સાલમાં સર હ્યુમ કમિશન, હ્યુમે કોંગ્રેસની સ્થાપના કરી. એ સ્થાપનાનો આશય એવો હતો કે સમગ્ર ભારતના લોકોનો સહકાર મેળવે, સામાજિક, આર્થિક અને રાજકીય. એ ચાલ્યું, આખી ચળવળો ચાલી. મૂળ આખો બેઝ ચળવળથી જ છે. ત્યાર પછી આઈ થિંક 1905માં લોર્ડ કર્ઝને બંગ ભંગ એનો કાયદો કર્યો. જી, બે ભાગલા પડ્યા બંગાળના. એનાથી વધારે જનજાગૃતિ આવી. જી, આખા દેશની અંદર એટલી બધી જાગૃતિ આવી કે સમગ્ર દેશમાં આખા ભારત છોડો, આ રાજ્ય બ્રિટિશ શાસન આપણે જોઈએ નહીં, એની આખી એક માનસિકતા સમગ્ર લોકોમાં ઊભી થઈ. અને 1920માં મહાત્મા ગાંધી અહિંસક ચળવળ શરૂ કરી. અહિંસક ચળવળ શરૂ થઈ, સમગ્ર દેશ એમની સાથે રહ્યો. પછી 1923માં સાયમન કમિશનની મળ્યું. સાયમન કમિશનની મળ્યું એ સાયમન કમિશનની અંદર કોઈ પણ બ્રિટિશ હતો નહીં, બધા જ બ્રિટિશરો હતા. એટલે એનો આપણે વિરોધ કર્યો. જી, સખત વિરોધ કર્યો કે ભાઈ આમાં અમારો કોઈ પ્રતિનિધિ છે જ નહીં, રાજાઓના નથી અને ભારતની પ્રજાનો કોઈ પ્રતિનિધિ નથી. એટલે વારંવાર ગોળમેજ પરિષદો ભરી. ગોળમેજી પરિષદોમાં એ લોકોના પ્રતિનિધિઓ, રાજવીઓના પ્રતિનિધિઓ, રાજાઓના અને આપણા લોકોના રાજકીય નેતાઓ, દરેક પક્ષના પ્રતિનિધિઓ સામેલ રહ્યા. 3 વાર કોઈ પણ નિકાલ આવ્યો નહીં. છેવટે 1947માં બ્રિટિશ પાર્લામેન્ટે ઇન્ડિયા ઇન્ડિપેન્ડન્સ એક્ટ ઘડ્યો જુલાઈ મહિનામાં, અને ઓગસ્ટની 14મી તારીખે એમણે શાસન છોડ્યું ભારત. એટલે પટેલ સાહેબ, આ બધા જ જે કમિશનની આપણે વાત કરી, હા, તો એ જુદા જુદા પ્રકારના કમિશન કે જેને એક પ્રકારે પંચ કહી શકાય આપણે ગુજરાતી ભાષામાં, તો તપાસ પંચ હોય કે પછી રિસર્ચ માટેનું પંચ હોય, તો આ જે કમિશનોની રચના થઈ, જે સાયમન કમિશન આપે કહ્યું, લોર્ડ કર્ઝનનો જે સમય હતો, એ બધો જ કે પછી ગોળમેજી પરિષદ થઈ, તો એ બધો જ કાયદાની પ્રક્રિયા પ્રમાણેનો એક રેકર્ડનો ભાગ કહી શકાય. રેકર્ડનો ભાગ એમના પૂરતો ખરો. જી જી જી, બ્રિટિશ ગવર્મેન્ટ પૂરતો રેકર્ડનો ભાગ ખરો. જી, આપણે તો તે વખતે હતા, કારણ કે આપણે તો રાજાઓ હતા અને એમનું એમની હુકુમત હતી, આપણે બેની સાથે હતા. આપણી રાજકીય ચળવળ હતી. જી, રાજકીય ચળવળની અંદર દરેક પક્ષો સામેલ હતા. જી, જ્યારથી પટેલ સાહેબ ભારતના નાગરિકોએ જ્યારથી સ્વતંત્રતા અંગેની ચળવળો કરી, ત્યારથી આ જે કોઈ પણ કમિશન નિમવા પડ્યા બ્રિટિશ હકુમતોએ, તો એ પણ એમના કાયદા હેઠળ, કાયદેસર રીતે એમના કાયદા હેઠળ. એટલે એમને પણ વિચારવાની એક પ્રક્રિયા શરૂ થઈ, એમણે વિચારવાની પ્રક્રિયા કરી. કારણ કે સમગ્ર દુનિયાની અંદર બ્રિટિશ ગવર્મેન્ટ વિસ્તારવાદમાં માનતી હતી અને દરેક ઠેકાણે એટલો બધો વિસ્તાર કરેલો એમણે, એટલે એમને પોતાને પણ હવે ખ્યાલ આવવા માંડ્યો કે આપણે કેટલા દેશો સાચવી શકીશું. આ બધો જ પ્રોબ્લેમ હતા. અને તે વખતે આપણા સારા નસીબ કે સર એટલી પ્રાઇમ મિનિસ્ટર હતા, જો ચર્ચિલ હોત તો કદાચ આઝાદી ના મળી હોત. જી જી, દીક્ષિત સાહેબ, જ્યારે આટલી રસપ્રદ વિગત છે સ્વતંત્રતા મળી એ સમયની, તો હવે જ્યારે સૌથી મહત્વનો મુદ્દો જેને કહી શકાય કે આપણા દેશને સ્વતંત્રતા આપવામાં આવી અને સાહેબે જે કહ્યું કે કોઈ એક ચોક્કસ પ્રકારનો કાયદો ઘડવામાં આવ્યો હતો, તો એ કયો કાયદો હતો, એની શું જોગવાઈઓ હતી કે જેના આધારે આપણને સ્વતંત્ર જાહેર કરવામાં આવ્યા, અને શું એ કાયદો એ જ વખતે ભારત અને પાકિસ્તાન બંને માટે રચવામાં આવેલો? 1947માં ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ એક્ટ બ્રિટિશ પાર્લામેન્ટે 18 જુલાઈ 1947ના રોજ પસાર કર્યો. જી, અને એમાં એવું નક્કી કર્યું કે 15મી ઓગસ્ટથી બે સ્વતંત્ર રાજ્યો અસ્તિત્વમાં આવશે. જી, એક ભારત અને પાકિસ્તાન. જી, અને એ રીતે બે રાજ્યોનું અસ્તિત્વ અમલમાં આવ્યું. પણ એ જે બે રાજ્યો અસ્તિત્વમાં આવ્યા એ બ્રિટિશરોના કબજા હેઠળના જે પ્રદેશો હતા એ રાજ્યો તરીકે ભારત અસ્તિત્વમાં આવ્યું. પણ ભારતની અંદર આશરે 650 દેશી રજવાડાઓ હતા.
એ પણ એક ત્રીજો ભાગ હતો. એટલે દેશી રજવાડાઓ, ભારત અને પાકિસ્તાન એ ત્રણ સંસ્થાઓ અસ્તિત્વમાં આવી. એટલે 47માં જે ડોક્યુમેન્ટ થયો એ ડોક્યુમેન્ટના આધારે જે કાયદો બનાવ્યો બ્રિટિશ પાર્લામેન્ટે, એના કારણે જે વાઇસરોય હતા બ્રિટિશ સરકારના પ્રતિનિધિ તરીકે ભારતનો વહીવટ કરનાર, એ વાઇસરોય ગવર્નર જનરલ બન્યા. અને એમાં એ રીતે એ વખતે વાઇસરોય તરીકે લોર્ડ માઉન્ટબેટન હતા, એ 15 ઓગસ્ટ 1947 એ ગવર્નર જનરલ બન્યા. અને ત્યાર પછી આપણે ત્યાં ગવર્નર જનરલ તરીકે ચક્રવર્તી રાજગોપાલાચાર્યજીને ગવર્નર જનરલ તરીકે મૂકવામાં આવ્યા. અને ભારતમાં વડાપ્રધાન તરીકે જવાહરલાલ નહેરુને સત્તા, એટલે સત્તાના હેડ તરીકે મૂકવામાં આવ્યા. જી જી. એટલે એ જે આખી પ્રક્રિયા થઈ દીક્ષિત સાહેબ, તો એના આધારે આ ત્રણ પ્રકારના જે સંસ્થાઓ અમલમાં આવી અથવા તો રાજ્યો અમલમાં આવ્યા કે જે રાજ કરતા હોય, એક ભારત પ્રદેશ હતો, એક પાકિસ્તાન પ્રદેશ હતો, અને ત્રીજું દેશી રજવાડાઓ પણ અમલમાં હતા અને એમની પાસે પણ કેટલાક પ્રદેશોનો કબજો હતો. તો હવે પ્રશ્ન એ ઉભો થાય દીક્ષિત સાહેબ કે જ્યારે આ આખી બાબતમાં જ્યારે કાયદો જાહેર થયો છે અને સ્વતંત્રતા આપવામાં આવે છે, તો જેટલી બ્રિટિશ હકુમતના વિસ્તારો હતા એટલા પૂરતી સત્તા બ્રિટિશ હકુમતે કોને સોંપી? બ્રિટિશ હકુમતે ભારતમાં ભારત સરકારને અને પાકિસ્તાનમાં પાકિસ્તાનની સરકારને સોંપી. તો દીક્ષિત સાહેબ, એ સમયે આપ જે કહો છો એ પ્રમાણે ભારત સરકારનું અગાઉથી અસ્તિત્વ હતું, એટલે આપણી કોઈ એવી બોડી બનેલી હતી? આપણે ત્યાં ઇન્ટ્રીમ ગવર્મેન્ટ હતી. 1946માં ઇન્ટ્રીમ ગવર્મેન્ટ મૂકવામાં આવેલી, અને ઇન્ટ્રીમ ગવર્મેન્ટના એની જે મંત્રીમંડળ હતું એના પર મુખ્યપ્રધાન તરીકે, વડાપ્રધાન તરીકે જવાહરલાલ નહેરુજી હતા. જી જી. અને જે દેશી રજવાડાઓ હતા, એ દેશી રજવાડાઓનો પ્રશ્ન ભારત માટે બહુ મહત્વનો હતો કે જો આ દેશી રજવાડાઓને જો ચાલુ રાખવામાં આવે તો ભારતની અંદર વહીવટ કરવો અને સલામતી જાળવવી બહુ મુશ્કેલ હતું. એટલે આ મુશ્કેલ પરિસ્થિતિમાંથી ઉકેલ શોધવા માટે આપણે જેને લોખંડી પુરુષ કહીએ છીએ એ સરદાર વલ્લભભાઈ પટેલને એ કામગીરી સોંપવામાં આવી. સરદાર વલ્લભભાઈ પટેલ નાયબ વડાપ્રધાન પણ હતા અને સાથે સાથે એ ગૃહમંત્રી એટલે કે હોમ મિનિસ્ટર પણ હતા. એટલે આ રજવાડાઓના વિલીનીકરણની તમામ જવાબદારી એ વલ્લભભાઈને સોંપવામાં આવી અને બહુ કુશળતાથી સામ દામ દંડ ભેદની નીતિથી એમણે અમલ કરી અને આ 650 દેશી રજવાડાઓનું આપણા ભારતમાં વિલીનીકરણ કર્યું અને ભારત આખું એક સંઘ રાજ્ય બન્યું. એટલે યુનિયન ઓફ ઇન્ડિયા બન્યું. એ આપણે ત્યાં ફેડરલ ગવર્મેન્ટ સ્વીકારવામાં આવ્યું છે કે રાજ્યો વત્તા કેન્દ્ર સરકાર, અને એનો યશ, આ ભારતની અખંડિતતા લાવવાનો યશ એ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને ફાળે જાય છે. દીક્ષિત સાહેબ અને પટેલ સાહેબ, આપની સાથે ચર્ચાનો દોર જારી રાખીશું એક નાના વિરામ બાદ. દર્શક મિત્રો, જોતા જ રહેશો કાર્યક્રમ હેલો કાનૂન. હેલો કાનૂનમાં પુનઃ એકવાર આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ દેશની સ્વતંત્રતા અને નાગરિકો એ વિષય પર, અને આ વિષે આપણને વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપી રહ્યા છે ગુજરાત યુનિવર્સિટીની લો ફેકલ્ટીના પૂર્વ ડીન અને વરિષ્ઠ ધારાશાસ્ત્રી શ્રી વિનોદ દીક્ષિત સાહેબ, અને સાથે છે વરિષ્ઠ ધારાશાસ્ત્રી શ્રી આર્ય પટેલ સાહેબ. પટેલ સાહેબ, જ્યારે સ્વતંત્રતા આપવામાં આવી અને આ એક કાયદાના કારણે આ ત્રણ પ્રકારના રાજ્યો અસ્તિત્વમાં આવ્યા અને રાજ્યોનું વિલીનીકરણની પણ વાત દીક્ષિત સાહેબે કરી, તો હવે પ્રશ્ન એ થાય કે કોઈપણ રાજ્યને એનો સુચારુ રીતે અમલ થાય, એમાં આખી વ્યવસ્થા જળવાય, એના માટે કાયદા જરૂરી હોય છે જ. તો જ્યારથી સ્વતંત્રતા મળી એ પછી આપણું કાયદાકીય રીતે જે પીઠબળ કહી શકાય એની શું પ્રક્રિયા થઈ? આમાં એવું છે કે જ્યારે આપણને સ્વતંત્રતા મળી 15 ઓગસ્ટે, પછી દરેક આપણા જે દેશી રજવાડાઓ હતા 600 650 એનું વિલીનીકરણ ના થાય ત્યારે સમગ્ર અખંડ ભારતમાં કોઈ કાયદો એક થઈ શકે નહીં. એટલે એની આખી પ્રક્રિયા વલ્લભભાઈએ શરૂ કરી અને એમણે પૂરી કરી. હવે એ આખી પ્રક્રિયામાં દરેકે દરેક દેશી રજવાડાઓ પોતાની હકુમત ધરાવતા હતા, એટલે એમને પહેલામાં પહેલા સંમતિ આપી કે અમે ભારત સાથે જોડાવા તૈયાર છીએ. હવે દરેકે દરેક જે રાજ્યો હતા જે ભારત સાથે જોડાયા એ બધાએ ટ્રાન્સફર ઓફ પાવર આપ્યો. એનો આખો ટ્રાન્સફર ઓફ પાવરની પ્રક્રિયા થઈ. એ ટ્રાન્સફર ઓફ પાવરની પ્રક્રિયામાં એ લોકોનું સાલિયાડા નક્કી કરવામાં આવ્યા. એમની જે મિલકતો હતી ખાનગી એ ખાનગી રહેવા દીધી, સરકારી રહેલી જે મિલકતો હતી એ સરકારી મિલકતો તરીકે રાખી. એ આખી પ્રક્રિયા ટ્રાન્સફર ઓફ પાવર તરીકે પહેલામાં પહેલું ઇન્ડિકેશન ઓફ ઇન ધ સ્ટેટ કહેવાય. વલ્લભભાઈએ સમગ્ર ભારતના રાજ્યોને ભેગા કરી, રજવાડાઓને ભેગા કરી
અને એક અખંડ ભારત કર્યું, જેમ દીક્ષિત સાહેબે કહ્યું એમ. અને ત્યાર પછી ભેગું તો કર્યું પણ 1700 આખું ટ્રાન્સફર ઓફ પાવરના ચાર્ટર થયા. જી, એટલે જે કોઈ પણ દેશી રજવાડાઓ પાસે જે સત્તા હતી એમને કબજામાં જે પ્રદેશ હતા આપણને પ્રાપ્ત કરી એક ચાર્ટરથી એ ટ્રાન્સફર ઓફ પાવર કરવામાં આવ્યો. જી જી જી, પટેલ સાહેબ આપની સાથેની ચર્ચા જારી રાખીશું. એ પહેલા એક દર્શક મિત્ર વડોદરાથી આપણી સાથે જોડાઈ રહ્યા છે, મેહુલભાઈ ગઢવી. જી મેહુલભાઈ નમસ્તે. હા જી, આપનો પ્રશ્ન જણાવો. જી, આપણે જે દેશી રજવાડાઓ ને, હલો. જી જી બોલો. આજે આપણે જે દેશી રજવાડાઓ ને આપણે અંદર અંદર એ કર્યું આપણે, ત્યારે જે સરદાર વલ્લભભાઈ જે જે કાર્યવાહી કરી હતી એનું નામ શું શું હતું, કેટલા કેટલા રાજ્યોને સૈન્ય કાર્યવાહી થી લીધા અંદર, જી જી, એ બહુ પૂછવા માંગુ. ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે મેહુલભાઈ, અને ધન્યવાદ આપને આટલી સુંદર અને રસપ્રદ ચર્ચામાં આપે આટલી જાગૃતિ કેળવીને આ પ્રશ્ન ઉપસ્થિત કર્યો. તો સાહેબ, હવે એ જે પ્રશ્ન મેહુલભાઈ નો છે એ ખરેખર ખૂબ સ્વાભાવિક છે કે એ બધા રાજ્યો જે હતા એટલે એનું જે ડિલિમિટેશન કરવામાં આવે તો એ શું પ્રક્રિયા હતી સાહેબ? એ ટ્રાન્સફર ઓફ પાવર થી કરી. જી જી, સત્તા એમની પાસે જે હતી, જી, અખંડ સત્તાઓ ભોગવતા આવતા હતા એમના રાજ્ય પૂરતી, જી, હકુમત હતી, એ આખી હકુમત એમણે અખંડ ભારત સુપ્રત કરી. જી, અને એ પછી જયારે આ રાજ્યોના અસ્તિત્વની વાત આવે છે તો એ પ્રક્રિયા શું રહી છે સાહેબ? રાજ્યો તો પછી ઓટોમેટિકલી જે પ્રોવિન્સીસ આવ્યા હતા એના એ જ રહ્યા રાજ્યો. જી, પછી એની ધીરે 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 ભાષાવાળા પ્રાંત રચના થઈ. જી, ભાષાવાળા પ્રાંત થયા માટે કમિશનરો નિમાયા. જી, ભાષા પ્રમાણે આપણું રાજ્ય પહેલા 1947માં આપણને આઝાદી મળી ત્યારે આપણું ગુજરાત રાજ્ય અને મહારાષ્ટ્ર હતું. જી, બોમ્બે સ્ટેટ ગણાતું. પછી 1956ની અંદર બિગર બાયલિંગ્વલ સ્ટેટ થયા, એમાં સૌરાષ્ટ્ર સ્ટેટ આવ્યું, કચ્છ સી સ્ટેટમાં હતું એને લીધું, અને આ બાજુ વિદર્ભ અને નાગપુર આવ્યા. ફરી પાછું બિગર બાયલિંગ્યુઅલ સ્ટેટમાંથી ફરી પાછું ગુજરાત રાજ્ય 1905-1906માં આવ્યું. જી જી, એટલે ડિલિમિટેશન માટેના સમયાંતરે જે કમિશન, જેટલા જેટલા કમિશનરો નિમાયા એ બધાને મૂળ બે બેઝ એવો હતો ભારત સરકારનો કે સમગ્ર ભારતની રચના પ્રાંતવાદ પ્રમાણે થાય, કારણ કે ભાષા, સંસ્કૃતિ, રીત રિવાજો એને અનુરૂપ રહીને ભાષાવાળા પ્રાંત રચનાની શરૂઆત થઈ. જી જી, ભાષાવાળા પ્રાંત રચનાની શરૂઆતની અંદર પણ ઘણા મંદુકો થયા આ લોકોને, ઘણા રાજ્યો વચ્ચે પણ એમની હદની તકરારો થઈ, પણ એનું નિરાકરણ આવ્યું. જી જી, દીક્ષિત સાહેબ, હવે સૌથી અગત્યનો મુદ્દો ત્યાં આવીને ઉભો રહે છે કે સ્વતંત્રતા 1947માં મળી, બધી જ કાયદા મુજબની પ્રક્રિયા હતી, એ પછી રાજ્યોનું જે વિલીનીકરણ છે એ પણ આપી, અને પટેલ સાહેબે કહ્યું કે કઈ રીતે યુનિયન ઓફ ઇન્ડિયા આખું બન્યું અને બધા જ પ્રદેશો એમાં જોડાયા. હવે પ્રશ્ન એ થાય છે સાહેબ કે જ્યારે ભારતીય બંધારણની વાત આવે છે તો બંધારણ આપણું જે આખા દેશ માટે એક બંધારણ બન્યું એ પ્રક્રિયા શું હતી અને એ બંધારણ બન્યું ત્યાં સુધી વહીવટ કેવી રીતે ચાલ્યો? બંધારણીય સભાની રચના કરવામાં આવેલી હતી અને બંધારણીય સભાની અંદર દેશના મહત્વના રાજકીય નેતાઓ, કાયદાશાસ્ત્રીઓ અને સમાજશાસ્ત્રીઓને પણ મૂકવામાં આવેલા હતા. ડૉક્ટર આંબેડકર સાહેબ એ બંધારણ સભાના પ્રમુખ હતા. એની અંદર મોટા મોટા વિદ્વાનો, ગુજરાતમાંથી કનૈયાલાલ મુનશી, એવી રીતે તેજ બહાદુર સપ્રુ, એવા જેવી વ્યક્તિઓ એમાં ભાગ લીધેલો હતો. અને દેશ દુનિયાની તમામ મોટા મોટાબંધી લોકશાહીઓના બંધારણોને ધ્યાનમાં રાખીને એ મોડેલ ઉપર આપણું બંધારણ ઘડવાનું, અને ખાસ કરીને સ્વિટ્ઝર્લેન્ડના સ્વિસ મેડલ ઉપર આપણું બંધારણનો પાયો રચવામાં આવ્યો. અને આપણું બંધારણ એ આપણા લોકોએ આપણને આપેલું છે, એટલે એની શરૂઆત જે એની જે પ્રિએમ્બલ છે પ્રસ્તાવનામાં, વી ધ પીપલથી શરૂ કર્યું છે, એટલે લોકોએ પોતે આ બંધારણ લોકોને આપેલું છે. અને બંધારણ પહેલા જે જૂના કાયદાઓ હતા એ જૂના કાયદાઓ પ્રમાણે વહીવટ ચાલતો હતો. અને 26 જાન્યુઆરી 1950 જે પ્રજાસત્તાક દિન તરીકે ઉજવવામાં આવ્યો એ પ્રજાસત્તાક દિનથી બંધારણનો અમલ શરૂ થયો. જી જી, દીક્ષિત સાહેબ આપણી સાથે રાજકોટના ભાણજીભાઈ ડાભી જોડાઈ રહ્યા છે. જી ભાણજીભાઈ નમસ્તે. આજે કાયદો આવ્યો પાવર ઓફ ટ્રાન્સફર, જી જી, તેમાં કેટલા રજવાડા સામેલ થયા અને કેટલા રજવાડામાં
સામેલ થવા નતા માંગતા. ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે દીક્ષિત સાહેબ. જયારે દેશી રજવાડાઓ જોડાયા અને પટેલ સાહેબે જાણકારી આપી કે 650 જેટલા આશરે રજવાડાઓ હતા, તો પછી એ દરેક રજવાડા એક સાથે જ જોડાયા કે પછી કોઈકનો વિરોધ પણ હતો? સામાન્ય રીતે પોતાની સત્તા જતી કરવા લોકો તૈયાર થતા નથી, એ દેશી રજવાડાઓને પણ લાગુ પડતો હતો. એટલે વારાફરતી વલ્લભભાઈએ એક પછી એક એક પછી એકની સાથે એ ટેકલ કર્યું. અને ગુજરાતમાં વિચારીએ તો ભાવનગર સ્ટેટ એવું હતું કે જેણે સામે ચાલીને એમ કહેલું કે હું આમાં મારી સત્તા સોંપી દેવા તૈયાર છું. કૃષ્ણકુમારસિંહજીએ એ સત્તા સોંપવાની પોતે સંકલ્પ કર્યો અને ગાંધીજી મારફતે એમણે એ પ્રસ્તાવને આગળ વધાર્યો. કેટલાક દેશી રજવાડાઓ ભારત સાથે જોડાવામાં ઇનકાર કરતા હતા. ત્યાં વલ્લભભાઈએ પોલીસ એક્શન લઈ લશ્કર દ્વારા પણ ત્યાં પગલાં લઈ, અને જેમ કે નિઝામ, હૈદરાબાદના નિઝામ એ પાકિસ્તાન જોડે જોડાવા માગતા હતા, હિન્દુસ્તાન જોડે જોડાવીને એમની તૈયારી ન હતી, ત્યાં વલ્લભભાઈએ પોલીસ એક્શન લઈ અને એ રાજ્ય જીતી લીધું. અને એ આખી કાર્યવાહી કરવાનો યશ ગુજરાતના ડૉક્ટર કનૈયાલાલ મુનશીને ફાળે જાય છે કે વલ્લભભાઈએ કનૈયાલાલ મુનશીને આ કામગીરી સોંપેલી અને પોલીસ એક્શન દ્વારા એ આખું હૈદરાબાદના નિઝામનું રાજ્ય. એવી રીતે જૂનાગઢમાં પણ એ પ્રશ્ન હતો કે જૂનાગઢના નવાબ પણ જોડાવાની આનાકાની કરતા હતા. ત્યાં પણ આ રીતે વલ્લભભાઈએ પોતાની કુશાગ્ર બુદ્ધિ અને ડિપ્લોમસીથી આ પ્રદેશ આપણા મેળવ્યા. એટલે સ્વતંત્ર બધા એક સાથે આવ્યા નહોતા, વારાફરતી આવ્યા, પણ વલ્લભભાઈ એક પછી એક બધાને પોતાની કુશળ બુદ્ધિથી અને જ્યાં બળ વાપરવું પડે ત્યાં બળ વાપરીને પણ ભારતની અખંડતા મેળવેલી છે. જી જી દીક્ષિત સાહેબ, આ એક ખૂબ જ સુંદર ઉદાહરણ આપે કહ્યું કે ભાવનગરનું કે કૃષ્ણકુમારસિંહજી જે હતા તો એ ખરેખર જીવન પર્યંત યાદ રહેશે બધાને કે એમણે સામે ચાલીને યુનિયન ઓફ ઇન્ડિયા એક એક જે પાયો બની રહ્યો હતો દેશનો એમાં સામે ચાલીને પોતાનું રાજ્ય સોંપવાની જે તૈયારી. દીક્ષિત સાહેબ અને પટેલ સાહેબ આપની સાથેની ચર્ચાનો દોર જારી રાખીશું એક નાના વિરામ બાદ. દર્શક મિત્રો જોતા જ રહેશો કાર્યક્રમ હેલો કાનૂન. હેલો કાનૂનમાં પુનઃ એકવાર આપનું સ્વાગત છે. મિત્રો આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ દેશની સ્વતંત્રતા અને નાગરિકો એ વિષય પર. હવે દીક્ષિત સાહેબ, જ્યારે આખી આખી વાત સ્વતંત્રતા મળી ત્યારે કાયદાકીય શું પરિસ્થિતિ હતી, ત્યારથી લઈ અને યુનિયન ઓફ ઇન્ડિયાની જે આખી રચના છે એનો જે પાયો રચાયો, હવે સાહેબ આજની તારીખમાં પણ જે એવું સાંભળવા મળે છે કે કેન્દ્ર શાસિત પ્રદેશો, તો પછી જો આખા દેશમાં જુદા જુદા રાજ્યોની સ્થાપના હતી અને પ્રાંતવાદ પ્રમાણે કે ભાષા પ્રમાણે જ્યારે રાજ્યોની ડિલિમિટેશન કમિશનના આધારે રચના થઈ હોય, તો પછી આ કેટલાક પ્રદેશો એ કેન્દ્ર શાસિત પ્રદેશો શા માટે? એના ઐતિહાસિક કારણો એ છે કે જેમ કે દીવ દમણ ને ગોવા જી એ પોર્ચ્યુગીઝો દ્વારા જીતાયેલા હતા અને ત્યાં પોર્ચ્યુગીઝ સંસ્કૃતિ બહુ મોટા પાયે વિકસેલી હતી. એટલે એ સંસ્કૃતિને જાળવી રાખવા માટે એને કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે રાખવામાં આવેલ. એ રીતે પોન્ડિચેરી કે જે ફ્રેન્ચોએ જીતેલો હતો એ પોન્ડિચેરીને પણ કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે રાખવામાં આવેલ. એ રીતે જે દિલ્હી છે, દિલ્હી આજની તારીખે પણ કેન્દ્ર શાસિત યુનિયન ટેરિટરીઝ છે. એનું કારણ એ છે કે આખા દેશનું વહીવટ જ્યારે દિલ્હીથી થાય છે ત્યારે દિલ્હીની સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે સંઘર્ષ ન થાય, એટલા માટે દિલ્હીને પણ આજની તારીખે કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે, અને જ્યાં કેન્દ્ર શાસિત પ્રદેશો છે ત્યાં લેફ્ટનન્ટ ગવર્નર તરીકે, ગવર્નર નથી પણ લેફ્ટનન્ટ ગવર્નર તરીકે એટલે ઉપરાજ્યપાલ તરીકે ને ધરાવે છે. અને આ ઐતિહાસિક કારણોને ધ્યાનમાં લઈએ તો સ્વતંત્રતા માટે આખા દેશે ભોગ આપેલો છે અને એ ભોગનું પરિણામ આજે આપણે સ્વતંત્રતાના ફળ ચાખીએ છીએ. પટેલ સાહેબ, હવે જો ખૂબ જ સંક્ષિપ્તમાં આપની પાસેથી એ જાણકારી પણ હું લેવા માંગીશ કે કાયદાની પ્રક્રિયામાં હંમેશા જ્યારે કોઈ વ્યક્તિ કંઈને કંઈક ગુમાવવું પડ્યું હોય તો ચોક્કસ એને વળતરની જોગવાઈઓ હોય છે, તો પછી સાહેબ આ જુદા જુદા દેશી રજવાડાઓએ જ્યારે પોતાના રાજ્ય આપી દીધા, પોતાના કબજાના પ્રદેશો આપી દીધા, પોતાની મિલકતો આપી દીધી, તો પછી સામે કાયદાએ એ વખતના કાયદા પ્રમાણે એમનું શું ધ્યાન રાખેલું, એટલે સામે એમના માટે શું હતું? દેશી રજવાડાઓનું જ્યારે વિલીનીકરણ થયું, ઇન્ટિગ્રેશન, એ વખતે દરેક રજવાડાઓને, દેશી રજવાડાઓને એમની જે આવક હતી, મહેસૂલી આવક જી આખા રાજ્યની એમના પોતાના, એ પ્રમાણે એમને પેન્શન આપ્યું જી, સાલિયાણું બાંધવા અને સાલિયાણું બાંધ્યું, અને એમને જે મિલકત ખાનગી હતી જી, પોતાની પ્રાઇવેટ પ્રોપર્ટી હતી, એ એમને આપી. જેટલી જેટલી મિલકત જે સરકારમાં હતી, જ્યાં જે એમની ઓફિસો હતી,
જ્યાં જે 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 મકાનો જ્યાં એમનું વહીવટીતંત્ર ચાલતો હતો એ સરકારે લીધા. જી દીક્ષિત સાહેબ, સૌથી મહત્વનો પ્રશ્ન એ થાય આ બધી જ ચર્ચા પછી કે જો કાયદો આટલા બધા વર્ષોથી બ્રિટિશ હકુમત હતી ત્યારથી જે સંશોધન થઈ અને અત્યાર સુધી કાયદાની પ્રક્રિયા જે જારી છે એમાં આજે આપણે ક્યાં છીએ, આપણે હજુ શું બાબતમાં સુધારો કરવો જરૂરી છે? કાયદાનું જે માળખું છે આજની તારીખે પણ મોર ઓર લેસ એ બ્રિટિશ મોડેલ ઉપર જ આપણું આધારિત છે. દેશની બદલાતી પરિસ્થિતિ પ્રમાણે કાયદાઓમાં ફેરફાર કરવામાં આવ્યા છે, પણ કાયદાઓના ફેરફારથી માત્ર ન્યાય થતો નથી, એની સાથે સાથે જે વર્તમાન પરિસ્થિતિ છે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અને બીજું જે ન્યાયનું સંચાલન કરનારા જે ઓર્ગેનાઇઝેશન છે એ ન્યાયતંત્ર ઉપર બહુ મોટી જવાબદારી છે. કારણ કે આજે સામાન્ય માણસને જો સૌથી વધારે જો વિશ્વાસ હોય તો એ ન્યાયતંત્ર ઉપર છે, અને એ ન્યાયતંત્રએ પોતાનો વિશ્વાસ જાળવી રાખવા માટે જે કંઈ પ્રયાસો કરવા પડે. ન્યાયતંત્રની અંદર વકીલો પણ ઓફિસર્સ ઓફ ધ કોર્ટ છે, એટલે એ પણ એનો એક ભાગ છે. પણ જે આજે જે પ્રશ્નો જે દેશમાં છે એ મોટા મોટો પ્રશ્ન હું સમજું છું કે જે કાયદાના ન્યાયમાં જે વિલંબ થાય છે, એરિયર્સનો પ્રશ્ન છે, જે કેસોનો ભરાવો છે, એના માટે સહિયારા પ્રયાસની જરૂર છે. એમાં એકબીજા ઉપર દોષારોપણ કરવાનો અર્થ નથી, પણ એમાંથી કઈ રીતે રસ્તો કાઢી શકાય, અને સામાન્ય રીતે લોકો જ્યારે ન્યાય મેળવવા આવે છે ત્યારે કોર્ટ મારફતે ન્યાય મેળવવાનો આગ્રહ રાખે છે. એટલે જે મીડિયેશન ને એ જે બધું જે ડેવલપમેન્ટ થયું છે એ ઓલ્ટરનેટિવ ડિસ્પ્યુટ રેઝોલ્યુશન છે, પણ સૌથી મહત્વની વાત કે ન્યાય મળે કોર્ટ મારફતે જરૂરી છે. ખરેખર આટલા બધા સંશોધનો અથવા તો ચર્ચાઓ કે પછી પ્રક્રિયાઓ પછી અલ્ટિમેટલી પક્ષકારો કોર્ટ પાસે ન્યાય મેળવવા માટે આવે છે, એટલે એ પ્રક્રિયા બાબતે કંઈક સંશોધન થાય. દીક્ષિત સાહેબ અને પટેલ સાહેબ, આપે આપનો કિંમતી સમય અમારા કાર્યક્રમ માટે ફાળવ્યો એ બદલ હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. દર્શક મિત્રો, હેલો કાનૂનના હવે પછીના અંકોમાં પણ જુદા જુદા કાયદાની વિવિધ જોગવાઈઓને લઈને ઉપસ્થિત થતા રહીશું. જોતા જ રહેશો કાર્યક્રમ હેલો કાનૂન, દર સપ્તાહે આ જ દિવસે આ જ સમયે. નમસ્કાર.